હવે આગળ વાત કરીએ તો દાહોદની. દાહોદ ખાતે નિસંતાન 25 વર્ષીય મહિલાને તંત્રવિધિના બહાને જંગલમાં લઈ જઈ ફસાવી બળાત્કાર ગુજારતો તાંત્રિક પોલીસ તપાસમાં જોતરાઈ. સિંગવડ તાલુકાના બોરકુટા ગામે એક 25 વર્ષીય પરિણીત મહિલાને સંતાન ન થતા એક તાંત્રિક પાસે ગઈ હતી, જ્યાં આ તાંત્રિક દ્વારા વિધિ કરવાના બહાને મહિલાને જંગલમાં લઈ જઈ તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારતા પંથકમાં ખરભરાટ મચી જવા પામ્યો છે. આ સંબંધે મહિલાએ ઢોંગી તાંત્રિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અને દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. સિંગવડ તાલુકાના માતાના પાલ્લા ગામે રહેતા મુકેશભાઈ રૂપસિંહભાઈ સાંગડાએ ગત તારીખ 25 એપ્રિલના રોજ ગામમાં રહેતા નવરતભાઈને જણાવેલ કે આ પત્ની સવિતાબેન અસ્થિર મગજની છે, જેને વિધિ કરી સારું કરી આપીશ, પરંતુ તારે પહેલા તારા છોકરાની વહુને વિસ્તારમાં કંઈ નથી જેને હું સારું કરી આપું, તેમ કહી આ ઢોંગી તાંત્રિકે 25 વર્ષીય પરિણીતાને સાપરી સ્મશાનઘાટના જંગલમાં લઈ જઈ તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારતા જે તે સમયે આ ઘટનાની જાણ પરિવારજનોને થઈ ન હતી ત્યારે આ ભાંડો ફૂટતા પરિવારજનોના પગ તરફથી જમીન સરકી જવા પામી હતી અને આ સંબંધે બળાત્કારનો ભોગ બનેલ પરિણીતાએ આ ઢોંગી તાંત્રિક મુકેશભાઈ રૂપસિંહભાઈ સાંગડા વિરુદ્ધ રણધીર કપૂર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નયમ મુંડા, ZS TV, દાહોદ. સ્ટેશન વિસ્તારનું એક ગામ આવેલું છે. એ ગામમાં એક ફરિયાદીબેન છે, જે ફરિયાદીબેને પોલીસ સ્ટેશન આવીને જણાવેલ કે તારીખ 1 જૂનના રોજ એના જે ગામની બાજુનું ગામ છે ત્યાંથી એક વ્યક્તિ આવેલ હતો અને એ જાણકાર પણ હતો, જે પરિચિત હતો એમના. એણે આવી અને સંયુક્ત કુટુંબમાં રહેનારા ફરિયાદીબેનના સસરાને એવું જાણ કરેલ કે ભાઈ તારા વાઇફની એટલે કે ફરિયાદીબેનના સાસુનું મગજની પરિસ્થિતિ બરાબર નથી, અસ્થિર છે અને તારા દીકરાના વાઇફને પણ સંતાન નથી, તો એ બંને બાબતની વિધિ હું જાણું છું અને એ બાબતે હું વિધિ તમને કરી આપીશ. આ પ્રકારની વાતચીત કરી અને ફરિયાદીબેન એના નણંદ અને એના સસરાને લઈ અને ગામના સીનમાં ગયા અને સ્મશાનમાં જઈ અને જે આરોપી છે એણે વિધિ કરેલ હતી, જે સંદર્ભે એના નણંદે અને સસરાને જાળીઝાંખરામાં દૂર જઈને સંતાઈ જવા માટે કહ્યું અને પોતાની આંખો ખુલ્લી નહીં રાખવાની કે જે વિધિ કરીશું ત્યારે તમારે જોવાનું નથી, એ પ્રકારે વાત કરી અને જે ફરિયાદીબેન છે એના ઉપર બળાત્કાર ગુજારેલ હતો અને આ સંદર્ભે બેન જે છે એ પોતે સિંગવડ પોલીસ સ્ટેશન ખાતે આવી અને આખી ઘટનાની જાણ કરેલ હતી, જે સંદર્ભે ગુનો દાખલ કરેલો છે અને આરોપી પણ અટક કરવામાં આવેલ છે.